क्षेत्रीय प्रचार कार्यालय भावनगर द्वारा अधेवाड़ा स्थित गोपकन्या छात्रालय में मन की बात रेडियो कार्यक्रम नो आयोजन करवामां आव्यो हतो। क्षेत्रीय प्रचार कार्यालय भावनगर द्वारा अधेवाड़ा स्थित गोपकन्या छात्रालय में तारीख 25 फेब्रुआरी ना रोज मन की बात रेडियो कार्यक्रम नो आयोजन करवामां आव्यो हतो। वडाप्रधान श्री नरेन्द्र मोदी द्वारा आगामी गोबरधन योजना विषे माहिती अपाई, साथे स्वच्छता सर्वेक्षण ने लई स्वच्छ भारत स्वस्थ भारत ना मिशन ने सफल बनावा संदेश पण अपायो। क्षेत्रीय प्रचार कार्यालय भावनगर ना अधिकारी देवेंद्र त्रिवेदी द्वारा मन की बात रेडियो कार्यक्रम में रजू थयेल तमाम विषयों ने अनुलक्षी ने विद्यार्थिनियों ने माहिती अपाई हती। सरकार नी विविध योजनाओ, स्वच्छता सर्वेक्षण अने स्वस्थ भारत मिशन ने सफल बनावा माटे विद्यार्थियों संदेश पण आप्यो हतो। આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, કોઈ ભાષણબાજી નથી કે આમ કરવાનું છે ને આવું કરવાનું છે। આ એક મોટિવેશનલ સ્પીચ પણ છે આપણા માટે, અથવા તો સમાજમાં વિશ્વમાં આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે એની પણ આપણને ખ્યાલ આવે છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એટલે કે વિજ્ઞાનની શોધોથી વાત કરી, મહિલા સશક્તિકરણની વાત, સ્વચ્છ ભારતની વાત અને કેટલાક એવા ઉદાહરણો કે જેનાથી આપણને પણ પ્રેરણા મળે। અત્યારે મોટે ભાગે અહીંયા મહિલાઓ ઉપસ્થિત છે અને એમણે જે બે ઉદાહરણ મોટા આપ્યા એના ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી તાકાત છે। ઈચ્છા રાખીએ તો કોઈ એક વિસ્તારની 15 લાખ જેટલી મહિલાઓ એક સાથે ભેગી થઈ શકતી હોય અને એવું મોટું કામ કરી શકતી હોય। 1 લાખથી વધુ શૌચાલયોનું નિર્માણ માત્ર મહિલાઓએ કર્યું, આ કોઈ નાની વાત નથી। જે સ્વચ્છ ભારત માટે આટલા બધા પ્રયત્નો થાય છે, આટલી બધી જાહેરાતો, સરકાર કામ કરે છે, સ્વૈચ્છિક રીતે આપણે પણ ક્યાંક સહયોગ આપીએ છીએ, એનો જ એક ભાગ આની સાથે સંકળાયેલો છે। બીજી વાત સ્વચ્છ ભારતને લઈને જ એમાંથી જ આર્થિક રીતે કેવી રીતે સક્ષમ બની શકાય એ ઉપર સરકાર કામ કરી રહી છે એની પણ વાત કરી, યોજનાની પણ વાત કરી। ગોબરધન યોજના આપણે સૌ જાણીએ છીએ, એમાં પણ આ વિસ્તારમાં હું પ્રવેશ્યો ત્યારથી પણ મેં જોયું કે માલધારી સમાજ અહીંયા વધારે રહી છે, ચાહે આ જ વિસ્તાર હોય કે કોઈ પણ ગામ હોય, ત્યાં માલધારીઓ તો હોવાના જ, એના થકી દેશની એક બહુ મોટી આવક ઊભી થાય છે। પણ એ આવક કઈ છે તો દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી। દૂધમાં આપણો દેશ વિશ્વમાં અગ્રેસર છે, આપણું રાજ્ય પણ અગ્રેસર છે। આપણા દેશની અંદર શ્વેત ક્રાંતિનું આખું એક મોટું અભિયાન ઊભું થઈ ગયું, આખા વિશ્વમાં સૌથી વધારે દૂધ સપ્લાય કરતો જો કોઈ દેશ હોય તો એ ભારત છે, અને એનો શ્રેય કોને જાય છે? પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓ। તો એક વસ્તુ છે કે જેમાંથી આવક પણ ઊભી થાય છે, માત્ર શ્રેય નહીં, એનાથી આપણી રોજીરોટી પણ ઊભી છે। પણ બીજી દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો આની સાથે જ વધારાની આવક જોડાયેલી છે, જે વિશે અત્યાર સુધી આપણે બહુ જ ધ્યાન નથી આપ્યું, ઉપરથી એને વધારાના કામ તરીકે જોયું છે। કયું તો એનું જે ગોબર છે એની જે ઉછેર કરવા પાછળ વપરાતો ખર્ચ છે, અથવા તો એનો જે કચરો છે એનો નિકાલ કરવો, એને આપણે એક જવાબદારી સમજીએ છીએ કે કોઈ જગ્યાએ ઉકાળામાં ઠાલવવો, અથવા તો બહુ બહુ તો આપણે એમાંથી છાણા બનાવીએ, એથી વિશેષ અત્યાર સુધીમાં ક્યારેય કોઈએ કર્યું નથી। તો સરકાર આની અંદર મોટિવેટ કરી આ જ વેસ્ટ, આ જ કચરો નકામો, જેની અંદર ગોબર પણ આવી ગયું, પશુપાલનની સાથે સંકળાયેલો નકામો ઘાસચારો અલગ અલગ આપણે ગામમાં રાખીએ છીએ, વાડો કરીએ છીએ તો પાંદડા પડે છે, ઝાડના પાંદડા છે, આ પ્રકારનો વેસ્ટ, સાથે આપણે રસોઈ બનાવીએ છીએ તો રસોઈમાંથી પણ નીકળતો ખરાબ કચરો કે જેને આપણે અઠવાડ તરીકે ફેંકી દેતા હોઈએ છીએ, આ પ્રકારનો જૂનો જે કચરો રોજ ભેગો થાય છે, આ વસ્તુ એવી છે કે આ રોજ ભેગી થાય છે। કોઈ પણ ઘર હોય, નાનું ઘર હોય, મોટું ઘર હોય કે મોટો વાડો રાખતા હોય, કચરો એને ત્યાં થાય થાય ને થાય, બરાબર છે? તો એ કચરાને આપણે એક ગંદકીને રૂપે જોઈએ છીએ અથવા તો એને ફેંકી દેવાનો દ્રષ્ટિકોણ રાખીએ છીએ, પણ એ જ કચરામાંથી, વેસ્ટમાંથી વેલ્થ, એટલે કે વેસ્ટમાંથી, કચરામાંથી પણ કંચન ઊભું થઈ શકે, પૈસા મળી શકે। તો આપણો કચરો છે એનો નિકાલ થવાનો છે, આપણે ફેંકવાનો તો છે, એ આપણી જવાબદારી છે। કોઈ વ્યક્તિ એવો છે કે કચરો રાખવા માટે રૂમ રાખે ઘરમાં, કે ભાઈ અમે એક રૂમ બનાવ્યો અમારા બંગલા, એમાં અમે કચરો રાખીએ છીએ, કોઈને કચરો વાલો હોય ફેંકી જ દેવો છે, કાઢી જ નાખવો છે, પણ એ ફેંકી દેવા કરતાં એમાંથી પણ આપણે પૈસા કમાઈ શકીએ છીએ। તો સરકારના સ્વચ્છ ભારત અભિયાન સાથે અનેક યોજનાઓ અત્યાર સુધી જોડાયેલી હતી, એમાં એક ગ્રામ્ય વિસ્તારના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ એક નવી યોજનાનું ઉદાહરણ છે, ગોબરધન યોજના, કે જેમાંથી બાયોગેસ પણ ઉત્પન્ન કરી શકાય, વર્મી કમ્પોસ્ટ ખાતર પણ ઊભું કરી શકાય, અને બંને વસ્તુ એવી છે કે બંનેની જરૂરિયાત છે અને બંનેની ગામડામાં જ જરૂરિયાત છે।
અત્યારે ગુજરાત આખા દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે ત્યાં ગામડાઓમાં પણ વીજળી છે, પણ દેશના એવા ઘણા રાજ્યો છે, ઘણા એવા ગામડા છે કે જ્યાં હજુ પણ વીજળી નથી, અથવા વીજળી મળે છે તો આખા દિવસની માત્ર 2 કલાક મળે છે. તમે વિચાર કરો કે આ 24 કલાક એમાંથી 2 જ કલાક લાઇટ આવે એટલી જ વીજળી છે. તો એમના માટે આપણે વીજળી વાપરીએ છીએ એટલે આપણને ખબર છે વીજળીની શું ઉપયોગીતા છે, પણ એ વીજળીનું ઉત્પાદન ઓછું છે માટે નથી, એવું નથી કે કોઈ આપવા નથી માંગતા, લાવવી ક્યાંથી? તો એ સમસ્યાનું સમાધાન પણ આ ગોબર ગેસ પ્લાન્ટથી થઈ શકે, ઘરમાં ઉર્જા પણ આવી શકે, લાઇટનો સ્ત્રોત પણ ઊભો થઈ શકે. એ વીજળી પેદા કરવા માટે વપરાયેલું ગોબર છે એના પછી એ જ પાછું વર્મી કમ્પોઝ રીતે એટલે કે ખાતર સ્વરૂપે આપણને પાછું મળે, તો એ ખાતર છે એને પણ વેચી શકીએ. એટલે કે કચરામાંથી એક વાર નહીં 2 વાર આવક ઊભી થઈ શકે. એક વખત એમાંથી ઉર્જા બનાવો, એ ઉર્જાનો ઉપયોગ કરો જેથી કરીને આપણે જે લાઇટ બિલ આવે છે એ બચશે, મફતમાં વીજળી મળશે જ્યારે જોઈએ છે ત્યારે વીજળી મળશે. અને બીજું જે ખાતર મળે છે એ જ ખાતરમાંથી જો આપણું જ નાનું મોટું ખેતર છે, નાનો મોટો બગીચો છે, તો એમાં વર્મિકમ એ ખાતરનો કમ્પોઝ ખાતરનો ઉપયોગ કરી સારા શાકભાજી ફળફળાદી કે નાની ખેતી કરી શકીએ, અથવા આપણું એવું નથી તો એનું વેચાણ કરીને એમાંથી પૈસા મેળવી શકીએ. તો આ દિશામાં સરકારના પ્રયત્નો શરૂ છે, સરકારે યોજના બનાવી છે, સાધન સામગ્રી આર્થિક સહાય એ આપવા તૈયાર છે, પણ એ યોજનામાં સંમિલિત કોણે થવું પડશે? આપણે, કારણ કે કચરો સરકારમાં નથી ભેગો થતો, કચરો આપણી પાસે ભેગો થાય છે, માટે એ આપણને વાત કરે છે. આપણે જાગૃત, અને એવું નથી કે આ વધારાનું કામ છે, આ તો આપણે કરીએ છીએ. કોઈ પણ ઘર હોય, એ ઘરની મહિલા હોય કે હવે તો પુરુષો પણ, સવારથી ઉઠે ત્યારે બધાનું પહેલું કામ શું હોય છે કે ભાઈ પહેલા ઘરને સાફ સફાઈ કરીએ, પહેલા જે આગલા દિવસનો વાસી કચરો છે એને આપણે કાઢી નાખીએ. એ જ પ્રકારે વાળો છે કે પશુને રાખીએ છીએ તો એને પણ આપણે સાફ કરીએ છીએ અને પહેલો કચરાનો નિકાલ કરીએ છીએ. તો હવે નિકાલ કરવાની જગ્યાએ એમાંથી પણ આવક ઊભી થઈ શકતી હોય એ દિશામાં વધુ વિચારવું જોઈએ. સ્વચ્છ ભારત મુહિમ જે ચાલી રહી છે એની સાથે આ જ પ્રકારના દ્રષ્ટિકોણ છે. બીજી એક વાત તેમણે કરી કે આખો કચરાનો મહોત્સવ રાયપરમાં જ થયો, એ કેવી મોટી વાત છે કે જેના દ્વારા લોકોને શિક્ષિત કરવામાં આવે. તો આવા એક પ્રકારના એવા આઈડિયા કે નવા વિચાર છે એ તમે પહોંચાડો, તો આ બધી વાતો તમે સાંભળી એને તમને કેવી લાગી એના વિશે તમારે મને પ્રતિભાવ આપવાનો છે, તમે આની સાથે શું કરી શકો એ જણાવવાનું છે. સાથે જ મુખ્ય વાત સ્વચ્છ ભારત અભિયાનને લઈને સરકારે શું કરવું જોઈએ, તમે શું કરવા માંગો છો, એ વિચાર પણ તમારામાંથી કોઈ કહેવા માંગશે તો કહી શકવાનું છે. આપણે ગોબરની કઈ વેલ્યુ નથી હોતી, છાણા તો બધા કે કે રસ્તામાં પડ્યા હોય એ રીતે, પણ આજે જે મોદી સરકારે જે કાર્યક્રમ એરેન્જ મીન્સ કાર્યક્રમ એરેન્જ કર્યો છે ગોવર્ધન ગોવર્ધન યોજના, હા તો ગોવર્ધન યોજના માટે મોદી સરકારે કીધું કે ઘણા બધા ફાયદા બી કીધા મોદીજી કે આપણે એમાંથી છાણનો ઉપયોગ કરીને ગેસ બનાવી શકીએ છીએ, ઊર્જા છે આ છે એક્સેટ્રા. બટ મારો ઇમ્પ્રેશન છે કે આ બધું પણ ગોબર ને એ બધું ક્યાં હોય, ગામડામાં હોય તો ગામડાની બહેનો છે એ બધું કામ કરતી હોય, તો એને કેવી રીતના ખબર પડશે કે કઈ રીતે હું ગોબરનો ગેસમાં કન્વર્ટ કરીશ, કઈ રીતે આ ઊર્જા મળે? તો એ પહેલાં એને એ તો થોડું શિક્ષણ હોવું જોઈએ કે પ્લાન છે કે આવી રીતના થશે કે આની આવે છે. એટલે હું એમ કહું છું કે ગામડામાં જઈ અને થોડાક એવા કાર્યક્રમ કરવા જોઈએ કે ગામડાની બહેનોની નોલેજ મળે કે આવી રીતના કે ગેસ ઉત્પન્ન થાય છે, આવી રીતે લાઇટ ઊર્જા ઉત્પન્ન થાય છે, કારણ કે એ તો ઇલિટરેટ છે ને, એને એટલું બધું શિક્ષણ નથી કે હું કઈ રીતે કરીશ. જો આવે એને સમજાવવામાં આવશે ગામડે ગામડે જઈને બહેનોને બધી તો બધું એમ નોલેજ મળશે અને તો થશે ને. આપણે તો કહીએ છીએ કે આમાંથી આ ફાયદા થાય આ ફાયદા થાય, પણ એમને પ્રેક્ટિકલી જ્યારે એને અનુભવ મળશે કે નહીં આ આવી રીતે થશે એમ, તો એને રિલેટેડ બી આપણે કાર્યક્રમ જોઈએ અથવા તો આયોજન કરવું જોઈએ અને ગામડાની બહેનોને બી આવું બધું શીખવાડવું જોઈએ કે આવી રીતે આમ થશે. અને હા, આવો જે આ સંચાર જે આ સર આવ્યા છે અમારી હોસ્ટેલમાં, હા તો પ્રિયજી સર, હા એમને બી હું બાય હાર્ટ થેન્ક યુ કહું છું કે અમારી હોસ્ટેલમાં તમે આવી અને અમને આવું બધું આ બધી વસ્તુ આ કાર્યક્રમનું નોલેજ બી આપ્યું અને બને ત્યાં સુધી ટ્રાય કરશું કે અમે મહિનાના લાસ્ટ સન્ડે જરૂર ને જરૂર મન કી બાત મોદીજીની સાંભળું. ભરવાડ પ્રજ્ઞા છાત્રાલયના સંચાલક તરીકે ફરજ બજાવું છું.
ત્રિવેદી સાહેબે મન કી બાત નરેન્દ્ર મોદી સાહેબ માટે રેડિયોથી આપણું બધું શું સંભળાયું. આનંદ એવી રીત્યો કે 20 મિનિટના કાર્યક્રમમાં 8 મિનિટ આપણા ભરવાડો માટે હતી. ઢોર આપણે જ રાખીએ છીએ, ભેંસો આપણે રાખીએ છીએ, ગાયો આપણે રાખીએ છીએ. આપણને એ ખબર નહોતી કે ગોવર્ધન યોજનાના માધ્યમથી સરકાર સ્વરોજગારીની યોજનાઓ ઉત્પાદન કરવા માટે ઘર ઘર સુધી, ભેંસ ભેંસ સુધી, ગાય ગાય સુધી પહોંચી રહી છે. અને મને જાણીને આનંદ થશે કે મારી એક સંસ્થાની રાધિકા છોકરીએ કંઈક ગઈકાલે સાંજે જ વાત કહી કે એમેઝોન માર્કેટિંગ ઉપર એને ગોબરના બનાવેલા સાણા વેચે છે અને એને 7 થી 8 ઓર્ડર પણ મળી ગયા છે સાણા. ત્યારે એ વિચાર આવ્યો, આ વિચાર સાથે આપણે વાત કરી દઉં કે વ્યક્તિ મોટો નથી, વિચાર મોટો છે. એને વિચાર આવ્યો કે ચાલો હું માર્કેટિંગ સાણાનું કરું તો એને સાણા ગોબરમાંથી બનાવેલા, આપણે તો આપણે ઘરે દરરોજ ઉપયોગ કરીએ છીએ, આપણે રસોઈ એમાંથી જ બનાવીએ છીએ. તો હવે સરકાર ગમે ત્યારે ઘર ઘર સુધી એને જે રાધિકાએ સૂચન કર્યું એ તો પહોંચાડશે ઘર ઘર સુધી, ગામ ગામ સુધી. કારણ કે એ બાઈઓ અભણ છે, આપણી ભરવાડની છોકરીઓ, ભરવાડની બાઈઓ અભણ છે. પણ આપણે અહીંયા જે 40-50 બેઠા છીએ, આપણી ફરજ છે કે આપણે વેકેશનમાં માર્ચ મહિના પછી પૂરું થાય ત્યારે આ પ્રધાનમંત્રીની ગોબરધન યોજના વિશે આપણે આપણા ઘરે શિક્ષિત કરશું અને આપણા કુટુંબમાં આપણા મામા માસી કાકા ફૂઈના કાકાના બધાને આપણે આ જાણ કરશું તો વ્યાપક પ્રમાણમાં આના લાભાર્થીઓ આપણને મળી રહેશે. એટલે વડાપ્રધાને આપણા ગોબર વિશે જ વાત કરી છે, આપણા માટેની જ આ યોજના બનાવી છે અને આપણા ભરવાડો માટેની જ આ યોજના છે. એટલું જ નહીં, જે પશુપાલકો છે, જે ઢોર રાખે છે એના માટેની આ યોજના છે. એટલા માટે નરેન્દ્ર મોદી સાહેબ ની મનની વાત આપણી સમક્ષ રજૂ કરવા માટે જેને વિચાર આવ્યો છે ત્રિવેદી સાહેબનો હૃદયથી આભાર માનું છું. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ફોર ત્રિવેદી સર, કેમ કે ઘણીવાર મેં સાંભળેલું હતું કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કે જેમની મન કી બાત, મન કી બાત, આ મન કી બાત શું છે એની વિશે હું પણ નહોતી જાણતી. તો આજે અમારે હોસ્ટેલમાં આવીને આવો સરસ કાર્યક્રમ માટે ઇન્ફોર્મેશન આપી, કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ હું આભાર માનું છું એમનો. તો આપણે આજે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કે જેમની મન કી બાત જે આપણે સાંભળી કે દેશના અલગ અલગ લોકો છે અને વ્યૂ એમના થકી પહોંચે છે અને એના દ્વારા એ છે એની વિશેની ઇન્ફોર્મેશન આપે છે. તો સરસ વાત કરી કે આપણે જનરલી ક્યારેક 8-10 દિવસ લાઇટ નથી હોતી તો એવું કહે છે કે લાઇટ નથી એમ, તો 3-4 કલાક માટે આપણે લોકો હેરાન થઈ જઈએ છીએ કે ક્યારે લાઇટ આવશે, ક્યારે આવશે એમ. તો માત્ર મુંબઈથી 10 કિલોમીટર જ જે વિસ્તાર છે એલિફન્ટાની ગુફા, તમે લોકો જાણો છો કે મારે પાઠ્યપુસ્તકમાં આવે છે કે જ્યાં લાઇટ નથી. થોડા દિવસ પહેલા તે ત્યાં આવું સરસ કે આપણે તો ઘણા ભાગ્યશાળી કહેવાય કે 24 કલાક આપણે લાઇટ મળે છે કે જ્યાં હમણાં થોડા દિવસ પહેલા તે વીજળીની શરૂઆત થઈ છે એ કહી શકીએ. તો અને મન કી બાતમાં નરેન્દ્ર મોદી સરે કીધું તેમ કે ઘણા બધા ગોબર ગેસ એમ ઘણી બધી અઢળક જે યોજના છે એ બહાર પાડેલી છે. તો આ યોજના શું છે, તો સપોઝ કે સિટીમાં રહેતા લોકો છે એમને તો ખબર જ હોય છે કે ન્યૂઝ જોતા હોય છે અથવા તો એ ઇન્ફોર્મ જ હોય છે કે આવી રીતે આ યોજના છે, આવી રીતે અમે એપ્લાય થઈ શકે. પરંતુ ગામડાના જે લોકો રહે છે એ લોકોને આ વિશે કાંઈ નથી ઇન્ફોર્મેશન. ઇવન એમાં હું પણ આવી જાઉં છું કે હું પણ એક ગામડામાંથી જાઉં છું, તો આ યોજનામાં એને લાભ લેવો હોય છે એની ઇન્ફોર્મેશન નથી હોતી કે આ યોજનામાં કેવી રીતે એપ્લાય થવું, કેવી રીતે એની ઇન્ફોર્મેશન કશું જ નથી હોતી. મને પણ થાય કે હું આ યોજનાનો લાભ લઉં પણ એની પાસે ઇન્ફોર્મેશન નથી કે કઈ રીતે એમ એપ્લાય થઈ શકે. તો સો પ્લીઝ મારું એક સૂચન છે કે આ દરેક યોજના જે છે એની વિશે બધી જ ઇન્ફોર્મેશન એ લોકોને મળે, એ લોકોને કેવી રીતે એમાં એપ્લાય થવું એન્ડ એ લોકો જે છે એનો વધારે વધારે લાભ લઈ શકે. સિટીના લોકો જનરલી ન્યૂઝ જોઈને અથવા તો એને વાતચીત કરીને એ લોકો ઇન્ફોર્મેશન મળતી હોય છે, પણ ગામડાના લોકો એ લોકો જોતા હોય છે, ન્યૂઝ જોવે પણ એ લોકોને ખબર નથી હોતી કે આ શું વાત છે, એમાં શું યોજના હોય છે, શું એમાં લાભ મળે છે એટલે કશું જ ખબર હોતું નથી. તો ગામડાના લોકોને આ બધી રીતે એ લોકો લાભ લેવા ઈચ્છે છે
સ્ત્રીઓને વધારે પ્રોત્સાહન આપે અને સ્ત્રીઓને લગતા જ કાર્યક્રમ કરે તે હું કહું છું. આવું નમસ્કાર.